પલસાણા ખાતે આવેલ ગુજરાતી કો પાર્કમાં રતનપ્રિયા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં રવિવારના રોજ સવારના સમયે એક બોઇલર વિભાગમાં બોઇલરના ગરમ વેસ્ટ પાણીની ટાંકી ધડાકાભેર ગરમ પાણીનો પાઇપ ફાટી જતા ગરમ પાણીના ફુવારા ઉડતા હતા જેમાં ઘટના સ્થળ નજીક કામ કરતા બે કારીગર દિનેશભાઈ રાવલસિંહ રાઠવા સહિત સત્તર વર્ષીય ત્રણ મહિનાનો એક સગીર મજૂર શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા જેને તાત્કાલિક નજીકની પલસાણા ખાતે ઓમ શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સગીર મજૂરની હાલત ગંભીર હોવાથી નજીકની ચલથાણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ દિનેશ રાઠવા પણ હાલત ગંભીર હોવાનું જણાઈ આવ્યું છે ઘટના અંગે પલસાણા પોલીસ પણ સ્થળ પર જઈ તપાસ કરે તે પહેલા જ મિલ તંત્ર દ્વારા નુકસાનીનું સમારકામ શરૂ કરી દેતા વિવાદ સર્જાયો હતો પલસાણા પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે મિલ કામદારોના જણાવ્યા અનુસાર ધડાકો એટલો જોરદાર થયો હતો કે ટાંકીના ટુકડા અને પતરા બાજુની સ્પેક્ટ્રોમ મિલમાં પડ્યા હતા રમેશ ખંભાતે દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત